ચલો ચલો સ્ટોરી સાંભળવા જઈએ. બધા તૈયાર? સ્ટોરીનું નામ છે ગુલ્લીનો પટારો. લેખક અનુપમા અજિંક્ય આપટે. ચિત્ર બનાવ્યું છે અનુપમા અજિંક્ય આપટે. ગુજરાતીમાં અનુવાદ કર્યો છે મીનાક્ષી ચંદ્રાના. આ પ્રથમ બુક્સનું પ્રકાશન છે. દાદાજી, શું થયું? તમે છાપું કેમ વાંચતા નથી? એક સવારે ગુલ્લીએ પૂછ્યું. અરે ભાઈ, મારા વાંચવાના ચશ્મા તૂટી ગયા છે અને ચશ્મા વિના તો મારાથી વંચાતું નથી, દાદાજીએ જવાબ આપ્યો. અરે મૂંઝાવ છો શું કરવા દાદાજી, હમણાં જ મારો પટારો લઈ આવું છું. ગુલ્લી દોડતો ગયો અને એનો કથ્થઈ રંગનો નાનકડો પટારો લઈને પાછો આવ્યો. ક્લિક ક્લોક ક્રમરમરમ, શું ગોતી કાઢ્યું એણે? એક છકાચક ચમકતો બિલોરી કાચ, આપણે એને મેગ્નિફાઈંગ ગ્લાસ કહીએ છીએ ને, ઈ એમાંથી જોતા શું દેખાય ખબર છે તમને? બધું જ મોટું મોટું અને વળી ચોખ્ખું. અરે વાહ, તારો ખૂબ ખૂબ આભાર, આ તો બહુ સરસ છે. હવે તું હું એક એક લીટી વાંચી શકીશ, દાદાજીએ કહ્યું. અરે મંગલ કાકા, શું થયું? ગુલ્લીએ એક રવિવારે પૂછ્યું. બેટા, આ ડબ્બામાંથી મારે તેલ કાઢવું છે, પણ એનું મોં સાવ સાંકડું છે. મને લાગે છે કે મારાથી તો આ તેલ ઢોળાઈ જશે, મંગલ કાકાએ જવાબ આપ્યો. કાંઈ વાંધો નહીં મંગલ કાકા, હું હમણાં જ તમારા માટે કોઈ રસ્તો શોધી કાઢું છું, ગુલ્લીએ જવાબ આપ્યો. ક્લિંગ ક્લોંગ કડમ કડમ કડમ, ચાલો જોઈએ તો ખરા આ વખતે ગુલ્લીએ શું શોધી કાઢ્યું છે. અરે વાહ, એક મોટી પોળા મોંવાળી ગળણી, એમાં ઉપરથી કંઈ પણ રેડો અને જુઓ કે કેવી સફાઈથી ટીપે ટીપે બહાર આવે છે. લો મંગલ કાકા, આ વાપરો, રસોડું ચોખ્ખું રહેશે અને રસોઈ કરવાની મજા આવશે. તારો ખૂબ ખૂબ આભાર ગુલ્લી, તે બહુ મદદ કરી. દાદીમા, શું શોધો છો? ગુલ્લીએ પૂછ્યું. અરે હું દાદાજીની વાંદરા ટોપી શાંતિથી, ત્યાં ખોળામાંથી સોય ક્યાંક પડી ગઈ, દાદીમા બોલ્યા. સોય એટલે નીડલ. દાદીમા, તમે આરામથી આ ખુરશીમાં બેસો અને ઝૂલો, તમારી સોય હું શોધી આપું છું, ગુલ્લીએ જવાબ આપ્યો. ક્લિંગ ક્લોમ કડમ કડમ કડમ, ગુલ્લીએ આ શું શોધી કાઢ્યું આ વખતે? ઓ, એક લોહચુંબક એટલે મેગ્નેટ. નાની નાની બધી જ વસ્તુઓ એની સાથે ચોટી જશે. હવે હમણાં ફળિયામાં ફરી વળું છું અને તમારી સોય શોધી કાઢું છું, ગુલ્લીએ કહ્યું. જુઓ દાદીમા, તમારી સોય કેવી ચોટી ગઈ છે અને એની સાથે અગાઉ ખોવાયેલી લોખંડની કેટલી વસ્તુઓ મળી આવી, જુઓ. તારો ખૂબ આભાર ગુલ્લી, તું તો બહુ જ શાણો છે, અને તારો આ નાનકડો કથ્થઈ પટારો તો ખરેખર બહુ મજાનો છે, દાદીમા ખુશ થઈ બોલ્યા. સ્ટોરી ખતમ. મને હજી એક સાંભળવી છે, એની પછી હજી એક. અચ્છા અચ્છા અચ્છા, તમારે બી હજી સ્ટોરી સાંભળવી છે ને, તો ચલો મારી સાથે. www.books.speak.com પર. એરવાવી એરવાવી.